ગીતાના શ્લોકના આધારે કહીશ. તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરમ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વત. દુનિયાની કોઈ વસ્તુ એવી નથી, કોઈ પદાર્થ એવો નથી કે તમને શાશ્વત શાંતિ આપે. મહેસાણામાં કોઈને ગાડી ન હોય ને એવી તમારી 5 કરોડની ગાડી આવે, તમે જો અઠવાડિયા પછી તો રૂટિંગ થઈ જાય. અઠવાડિયા આમ કઈક આમ 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 કઈક નવું લાગે, જોજો. તમે 2 લાખના ચશ્મા પહેર્યા તો અઠવાડિયા પછી રૂટિંગ થઈ જાય. 11 કરોડની ઘડિયાળ પહેરી હોય ને પછી અઠવાડિયા પછી તો રૂટિંગ થઈ જાય. 12 લાખનું બાઇક લીધું હોય ને તો અઠવાડિયા પછી રૂટિંગ થઈ જાય. એમાં કોકનું હવા 13 લાખનું બાઇક આવ્યું ને તમારે હું ઘર આમ જોજો. કોઈ પદાર્થ એવો નથી. તમે આઈસ્ક્રીમ લો, પીઝા લો, ઇડલી લો, ઇડલી ખાધા પછી 10 વર્ષ સુધી શાંતિ રહેશે? સાચું બોલો. હોટલના ભજીયા ખાવા પછી 11 વર્ષ સુધી આમ સુખનો અનુભવ રહ્યા કરે? દુનિયાનો એવો એક પદાર્થ નથી, દુનિયાનું એવું એક પિક્ચર નથી, દુનિયાનું કોઈ એક વિષય એવો નથી જે ભોગવ્યા પછી તમને વર્ષો સુધી શાંતિ સુખનો અનુભવ થાય. ભગવાન કહે છે એક છે, ભગવાનની શરણાગતિ બસ. તો દુઃખો અને દર્દો વચ્ચે તમે હસતા રહી શકશો. એક ભગવાન વાત આ કરે શાંતિની. હવે ભગવાન એક બીજી વાત કરવા માંગે છે ને એમાં આપણી ભ્રમણાઓ તોડી નાખે છે ભગવાન. શાંતિ અને સુખ માટે આપણી જે વિચારધારા છે એને તોડી નાખે છે ભગવાન. આપણે ઘણી વખત એવું માનીએ છીએ કે અમુક લોકો એ મારા દુશ્મન છે અને એને લીધે હું હેરાન થાઉં છું. કુટુંબથી શરૂઆત કરો. ઘણા બધા મા બાપ બેઠા હશે જે માનતા હશે કે દીકરા દીકરી હેરાન કરે છે. ઘણા દીકરા દીકરીઓ બેઠા હશે જે માનતા હશે મારા મા બાપ મને હેરાન કરે છે. મોટાભાગના પતિઓ એવો બેઠા હશે જે માનતા હશે કે પત્ની હેરાન કરે છે. પત્ની એવું લાગતી હશે કે પતિ હેરાન કરે, સાસુને લાગતું હશે કે વહુ, ને વહુને એમ લાગતું હશે સાસુ. આપણે એમ લાગે અમુક લોકો મારા દુશ્મન છે, મને આગળ આવવા દેતા નથી, મારો વિકાસ રૂંધી રાખ્યા છે, મને પ્રમોશન મળવા દેતા નથી, મારું અપમાન કરે છે, મને ગાળો દે છે. કૃષ્ણ ભગવાન એ કહે છે કે કોઈ તારા દુશ્મન નથી, તું જ તારો દુશ્મન છે. આ ભગવાન કૃષ્ણની વાત માનવી જ પડશે જો તમારે સુખી થવું હોય તો. ભગવાન કૃષ્ણ કહે છે ઉદ્ધરેદાત્મનાત્માનામ નાત્માનામ અવસાદયે આત્મૈવ આત્મનો બંધો આત્મૈવ રિપુરાત્માનઃ. કૃષ્ણ કહે છે કે દુનિયાને બદલવા કરતા માનવ તું બદલાઈ જા. તમને ખાડા ટેકરા લાગતા હોય રોડ ઉપર તો ઊંચાઈ પર જતો રહે થોડો તો ખાડા ટેકરા દેખાતા જ બંધ થઈ જશે. તારી આત્માની ઊંચાઈ વધારી દે. ઉધરે જ આત્માના આત્માનમ. પાણી આવતું હોય તો પાણી ગાળો ન દે તો બીજા માળથી ચોથા માળે પાંચમા માળે જતો રહે ને. વિશ્વવિખ્યાત ડિવાઇન ટચ ગ્રુપ. અને કદાચ તું ચોથા માળે હોય ને પાંચમા માળે ન જાય વાંધો નહીં, પણ પેલા માળે તો હેઠો ના ઉતારે એટલે ડૂબી મરીશ. ભગવાન કહે છે ઉદ્ધરે જ આત્માના આત્માનમ ના આત્માનમ અવસાદયત. તો આધ્યાત્માની અધોગતિ ન કરે, ચડી શકાય તો ઊંચે જા, હેઠો ના ઉતર. હવે ભગવાન કહે છે આત્મૈવ આત્માનો બંધો આત્મૈવ રિપુરાત્માનઃ. તું જ તારો દુશ્મન છે ને તું જ તારો મિત્ર છે માનવ. તારી શાંતિનું ખૂન કરનાર તું જ છે, તું જ તારી અશાંતિનો સર્જક છે માનવ. તું જ તારી શાંતિનો નિર્માતા છે અને અશાંતિને ઉત્પન્ન કરનાર તું જ છે. પૃથ્વી પર એક પણ એવી વ્યક્તિ નથી, વસ્તુ નથી, પદાર્થ નથી કે પરિસ્થિતિ નથી તને એક પણ ક્ષણ
कोई दुखी करी सके, डिस्टर्ब करी सके, हैरान करी सके, परेशान करी सके। तू तारी जाते दुखी करे छे। हकीकत में अपने कोई दुखी करी सके नहीं। तमे जो मंत्र ने लाग्यू हशे मैं राम ने हैरान कर्या, कई कई मंत्र ने लाग्यू मैं राम ने हैरान कर्या, पर राम भगवान ईमेल करो, व्हाट्सएप मैसेज मोकलो, राम भगवान हैरान थया ज नथी। कारण एवं मानसिक सीताजी ने रामे हैरान कर्या। थोड़ा वर्षों पहले हूँ राजकोट गयेलो, एक सभा पूरी थी गया पछी एक काका मने बावड़ू पकड़ी खूणा में लई गया। मन के मारे एक प्रश्न छे, मैं के पूछो। मन के स्वामी तमने वो नहीं लागत राम भगवान ने सीताजी ने वगर वाक्य जंगल में मोकल्या तो अन्याय कर्यो? मैं पूछू साहेब तमने सीताजी का ईमेल कर्यो, व्हाट्सएप मैसेज मोकलो, तमने एसिडिटी थी गई? एला 21 लाख वर्ष पहला बनेली घटना नहीं सीताजी ने वांधो, नहीं सीताजी ना मां बाप ने वांधो, तमने शेनो वांधो? प्रमुख जो बुद्धिशाली हो बहुत डापण करना बस बैठा बैठा बुद्धि ने गंधाती गिरा करे। अत्यारे राम भगवान में वहां काटे बैठो बैठो। आ स्त्री दाक्षिण्य वाला हो, स्त्री सामन हक माटे पैदा थे बदा देश में आवाज विचारो के राखे। पर सीताजी ने पूछो ना, तमने लगत हे नरसिंह मेहता दुखी थे, पर नरसिंह मेहता ने पूछो ना। आपन लगत हे मीराबाई हैरान थी, अपने मीराबाई ने पूछो ना। सासू और नानी ताकत नहीं कि मीराबाई ने डिस्टर्ब कर सके, भले झेर आप भाई भाभी ताकत नहीं कि नरसिंह मेहता ने कोई हैरान कर सके, भले नात बार मुखी दीदा। बाप की ताकत नहीं कोई प्रहलाद ने हैरान कर सके। हा हैरान कराया से बहु, प्रहलाद जी हैरान थया ना थे। अमा योगी बापा प्रमुख श्याम महाराज ने लोग ओछू अपमान कर्यु, ओछू लिख्यु छे, केटलू खराब लिखे लोग, पण ए एक क्षण ए डिस्टर्ब नथी थया। एटले हूं ने तमे जो डिस्टर्ब थता होइए तो वाँक कोई नो नथी, वाँक आपणो छे। कृष्ण एटलू कहे छे पहेला तमे स्वीकारता तो शीखो कि तमारो कंईक वाँक छे। तमे मने बे थप्पड़ मारो, ऊपर आवीने बे पण गाळो दो, मैं जिंदगी में सांभळी न होय एवी, अन मने खोटू लागे तो वाँक कोनो? चलो तमे ऊपर आवीने मने बे थप्पड़ मारो, बे पण दांत पड़ी जाय अने एवी गाळो दो, अन मने खोटू लागे तो वाँक कोनो? बहु समझवा जेवू छे। तमे तो मारे पण मने केम खोटू लाग्यो? तमें तो मैंने गाड़ो दीदी, पर मने केम खोटो लगे? ये गाल नहीं बीजो देश, तीजो देश, चौथो देश, के सुधारशो? एने कहता तमे सुधरी जाओ, तमने खोटू न लगे। भारत सैनिक हो, भारत सेनापति ने फरियाद करे साहेब पेलो पाकिस्तान वालो ये मन गोली मारे छे, तो हाड़न लगन छे त्या क्या नवरात्रि गरबा गोठवा से कोई पीड़ो से तू पाकिस्तान वालों तारो मामो से हार लेन आवे? अभी कंप्लेन होय? आपने कंप्लेन माथे ऊंचा नहीं आता। तमे जोजो तमे रात सुवाओ ने रोज अर्धो कलाक आज रामायण चालती हे, मम्मी आम कीधु, भाई आम कीधु, भाभी आम कीधु, बेने आम कीधु, तमे जोजो बधाने अनुभव हशो। तमे जोजो અને અઠવાડિયામાં તમે નક્કી થઈ કે મારે મમ્મી વાઇફ ને હેરાન કરે, અને પછી પપ્પા કે આસ્ક યોર વાઇફ નોટ ટુ ડિસ્ટર્બ માય વાઇફ, મીડિયમ ઇંગ્લિશમાં ભણેલા પપ્પા કહે દે તમારા બહેરાન કહે દો મારી વાઇફ ને હેરાન ન કર, મીડિયમ ઇંગ્લિશ, પણ કમ્પ્લેનિંગ મોડ હોય છે આપણા મગજમાં, અને આપણે એવું લાગે છે કે બીજાને લીધે હું હેરાન થાઉં છું એટલે મને શાંતિ નથી। ભગવાન કૃષ્ણ બહુ અદભુત વાત કરે છે કે માનવ તું જ તારો દુશ્મન છે, તારી શાંતિનું ખૂન કરનાર તું જ છે, તારી અશાંતિનો સર્જક પણ તું છે, અને હા જો તું ધારે તો શાંતિનો સર્જક પણ તું જ છે, ન કોઈ તને સુખી કરી શકે, ન કોઈ તને દુઃખી કરી શકે। આપણું આપણી કઈક પ્રશ્ન, માની લો તમારા ઘરમાં 7-8-10 જણા રહેતા હોય,
એમાં મમ્મીની કિડનીમાં 10 પથરી હોય, વાઇફની કિડનીમાં 88 પથરી હોય, પપ્પાની કિડનીમાં 35 પથરી હોય, દીકરાની કિડનીમાં 31 પથરી હોય, દીકરાની વાઇફ હોય એને 45 પથરી હોય, તમારા મોટો ભાઈમાં 65 પથરી હોય, ભાભીમાં 75 પથરી હોય અને તમારી કિડનીમાં 1 પથરી હોય, એક જ, કોની પથરી નીકળે તો તમને શાંતિ? બોલો. બસ ગીતા તમને આ કહે છે, શાંતિ જોઈએ છે? ચાલો ભગવાન તમને વોટ્સઅપમાં મેસેજ મોકલે, હવે ભગવાન પણ વોટ્સઅપ વાપરતા થઈ ગયા. ભગવાન તમને વોટ્સઅપમાં મેસેજ મોકલે છે, હું તમને એવી એક દિવ્ય શક્તિ આપું છું કે જે તમને હેરાન કરતા હોય એનું નામ બોલો તો એ સુધરી જશે, અથવા નજીકમાં હોય તો હાથ અડશો તો સુધરી જશે, દૂર રહેતા હોય તો નામ બોલશો તો સુધરી જશે. એવી એક દિવ્ય શક્તિ તમને આપું છું જેને લીધે તમે હેરાન થતા હો, દુઃખી થતા હો, તમને અશાંતિ રહેતી હોય, ઉદ્વેગ રહેતો હોય, અજંપો રહેતો હોય, ખાલીપો રહેતો હોય, ધંધામાં કુટુંબમાં તમે બરબાદ થઈ જતા હોય, જેને લીધે તમારું મન અશાંત રહેતું હોય, એ કોઈ પણ 25 વ્યક્તિને તમે સુધારી શકશો. પણ શરત એટલી છે કે 25 વ્યક્તિનું લિસ્ટ મારા પર મોકલી આપો વોટ્સએપમાં, અને વોટ્સએપમાં મને મેસેજ મળશે કે આ 25 વ્યક્તિ તમને હેરાન કરે છે, એને લીધે તમે દુઃખી થાવશો, બરબાદ થશો, અશાંતિ છે. એ જે ક્ષણે મને વોટ્સએપ મેસેજ મળશે, એ ક્ષણે તમારે દિવ્ય શક્તિ આવી જશે અને તમે કોઈ પણ 25 વ્યક્તિને સુધારી શકશો. આવું ભગવાને તમને વોટ્સએપ મેસેજ મોકલ્યો છે, હવે તમે 25 વ્યક્તિનું લિસ્ટ કરીને મોકલવાનું છે. તો 25 વ્યક્તિમાં કોનો કોના નામ હોય? ચાલો, પતિ પેલું નામ કોનું લખે, પત્ની પેલું નામ કોનું લખે, સાસુ પેલું નામ કોનું લખે? એ 25 વ્યક્તિમાં આપણું પોતાનું નામ હોય? બોલો. અરે હો વ્યક્તિનું લિસ્ટમાં આપણું નામ ન હોય, ઘણા કે ઓબામા સુધરી જાય મને શાંતિ. હવે ઓબામા ક્યાં ધંધાડ્યો આવે? પાકિસ્તાન અથવા કાશ્મીરના આતંકવાદીઓ બદલાઈ જાય, અમુક નેતા બદલાઈ જાય, અમુક કલેક્ટર બદલાઈ જાય, અમુક પ્રિન્સિપલ બદલાઈ જાય તો મને શાંતિ, આ પાડોશી બદલાઈ જાય તો શાંતિ. કેટલા લોકોને આપણે સુધારવા છે? બોલો. આપણે સુધરવું નથી, કૃષ્ણ કહે છે તું સુધરી જા. બસ ભલે તમારા મમ્મીમાં 10 પથરી હોય, પપ્પામાં ભલે 35 પથરી હોય, તમારી કિડનીમાં 1 પથરી છે. ઘણી બધી આપણે શું દાવો કરીએ છીએ કે મારો વાંક હશે પણ વધુ વાંક તો મારા પપ્પાનો જ છે, તમે જોજો, વધુ વાંક તો મમ્મીનો જ છે, વધુ વાંક તો વાઇફનો જ છે. કોણ વધુ દોષી છે ને આપણે વધુ નિર્દોષ છે સાબિત કરવાનો જ પ્રયાસ આખી દુનિયામાં. જ્યાં સુધી તમે બીજા પર દોષારોપ પણ કરતા રહેશો, પોતાની જાતને નિર્દોષ સાબિત કરવાનો પ્રયાસ કરતા રહેશો, ત્યાં સુધી કૃષ્ણ કહે છે તમે કોર્ટમાં જીતી જશો પણ શાંતિ નહીં થાય. તમે શાંતિ જોઈએ છે કે ન્યાય જોઈએ છે? ભગવાન રામ ન્યાય માટે નથી લડ્યા. એ કહી શકે મારો શું વાંક છે? એક રાજ્યની પરંપરા પ્રમાણે હું રાજ્યનો અધિકારી છું. હવે માનલો કે મેં ભરતને ગાદી આપી, ચાલ, પણ મને જંગલમાં શું કામ મોકલોસ? રામ ભગવાને જો કોર્ટમાં કેસ કર્યો તો રામ ભગવાન જીતી જાત, આખી અયોધ્યા રામના પક્ષમાં હોત. સીતાજીએ કદાચ કોર્ટમાં કેસ કર્યો તો રામ ભગવાન આજીવન જેલ જ થાત. માનસિક ટોર્ચરી, તમે જોજો. સીતાજી રામનો ન કહે બેવકૂફ, ભાન નથી પડતી હારે અક્કલ વગરના, તારી હાજરીમાં અગ્નિ પરીક્ષા પાસ થઈશ, તને શંકા જાય, પેલા ધોબાનું માને છે મને કાઢી મૂકે, બે અડબોસ નો મારત, અને તને મારે નો ભાવ, મારા મા બાપને ફોન કરે, એની પેલા એ મોબાઈલ નો કરી દે, જનક રાજા અહીંયા આવો, આ તમારો વંઠેલો જમાય જો મને હેરાન કરે, હું કેમ જંગલમાં જાઉં? નો ફાવતું મારા મા બાપને બોલાવીને એને ભેગા મોકલી દો, હું જંગલમાં જવાનું નથી, એવું નાખે? વાંચો સીતાજી નાખ્યા. શું જીવન જીવ્યા છે ભાઈઓ! કોઈ અન્યાય માટે, મને અન્યાય થાય છે એના માટે લડ્યા જ નથી, સ્વીકાર કરી લીધો. જગત આવું જ હોય છે, મને અન્યાય થાય છે મારો વાંક છે,
भगवान दरबार में न्याय न्याय की बात नहीं बस आप घरतर से आपू चरतर से अपना दोषो आप अहंकारो काढ़ो से आप लोभ काढ़ो से घनी बार लगे मार पप्पा मोटा भाई बधु आप दीद विश्व विख्यात डिवाइन टच गुरु ओछू आप तारो मोटो भाई मरसे तो एक ढेफो लेने जानी ऊपर मूकी दे शांति भाई कदाच मोटा भाई ने 10 वीघा जमीन आपी तेने 2 वीघा जमीन आपी तारो मोटो भाई मरसे तो ढेफो लेने जानो ऊपर तो मूकने लप हे न्याय अन्य भावना छोड़ी दे तो पुरुषार्थ करता ने 10 ने बदले 500 वीघा जमीन थी जैसे न थे तो रोटला थी खावात नहीं भाई इतले शांति जो है कि न्याय जो है जो तम शांति जोती हो तो आप अपना जो दुश्मन छे ये बात समझो भगवान कृष्ण आपने समझावे छे कि तारी त्रण भूल ने लीधे तू तारो दुश्मन बने छे भगवान कृष्ण दयालु छे आपने तो क्या अंतर्दृष्टि नहीं करवाना कि मारी कई भूल छे भगवान कृष्ण खूब दया करीने भगवत गीता में अपनी मानव जात ने त्रण भूलो बतावे छे त्रण में एक पण भूल हशे तो अशांति रहेवानी बे भूल हशे तो वधारे अशांति त्रण भूल हो तो अशांति सिवाय कई नहीं हो आ एक बे ने त्रण एक भूल हशे तो ये तो दुखी थवानो बे हशे तो वधु दुखी थवानो त्रण हशे तो वधु दुखी थवानो केम एक पथरी हो तो थोड़ा दुखे पर बे हो तो त्रण हो तो वधा दुखे ना तो कृष्ण भगवान अपनी त्रण भूलो बतावे से भगवद गीता जो शांति जोईती हो तो त्रण भूलो सुधार दो हाँ अपने भूल थाय मारी भूल थाय तमारी भूल थाय भूले सुधारवी ए आपणु कर्तव्य छे सुखी थवू होय तो पथरी तमने थई छे पथरी गाळो देवी ए काय शांतिनो उपाय छे पथरी काढवी शांतिनो उपाय छे पथरी गाळो दीधा करो तो काय शांति थवानी छे पथरी काढ नाखो ने भाई ऑपरेशन करावी नाखो शांति थई जशे तो भूल थाय कदाच तो सुधारी दो भगवान कृष्ण पहली भूल बतावे छे यह शास्त्र विधि मुसृज्य वर्तते कामकारतः न स सिद्धिमवाप्नोति न सुखम न पराम गतिम शु कह यह शास्त्र विधि मुसृज्य वर्तते कामकारतः न स सिद्धिमवाप्नोति न सुखम न पराम गतिम भगवान कृष्ण कहते शास्त्र की मर्यादा लोपी ने कोई सुखी नहीं थाय मर्यादा अपने हिंदू ने एक मर्यादा है अपना शास्त्र अपन एक नियम थी बद्ध कर आनी बार पग न मूको सीताजी जेव पात्र आखी दुनिया ना इतिहास में नहीं मरे पर इन्हें लक्ष्मण रेखा ने बार पग मूको हेतु तो सारो हतो पहले बाबा ने बाइक ऊपर बेहीन आइसक्रीम खावा न तो जव हेतु ये हतो अतिथि देवो भाव आंगणे आवेला लोकोने भिक्षा आपी पेलो बाबो के हूँ अंदर आवी तो बड़ी जाइस तू बार आवी ने मने भिक्षा आप पर लक्ष्मण रेखा नी बार पग नहीं मुकता लक्ष्मण जी नु वचन सीताजी भूली गया अने पछी रावण उपाड़ी गयो अने पछी केटला प्रश्न थया अंदर जो रहा हो तो रावण की ताकत नती के सीताजी उपाड़ी शकत एम अपना शास्त्रों के अपनी रेखाओ दौरी आपी है यनी अंदर रहो तो कोई अपने हैरान नहीं करी सके अने बार पग मुकशो तो कोई तमने बचावी नहीं सके भगवान राम जेना पति हता ए सीताजी रक्षा भगवान राम नहीं करी सक्या पांडव जुगार एमा भगवान कृष्ण रक्षा नहीं करी सका पोताना दीकराओ दारू पीधो भगवान कृष्ण पोताना दीकराओ यादव कुलो विनाश दारू थी थयो भगवान कृष्ण यादव कुल ने रक्षा नहीं करी एमा पोताना दीकराओ हता ने सांब वगैरह मर्यादा नी पार पग मुकशो तो तमने कोई बचावी नहीं सके मर्यादा नी अंदर रहेशो तो कोई तमने दुखी नहीं करी सके भगवान स्वामीनारायण
शिक्षा पत्र में बे श्लोक लख्या छे। सरदार पटेले वो कहता कि भारत में एक एक नागरिक जो शिक्षा पति प्रमाण वर्ते तो भारत में एक प्रश्न ना रहे। अद्भुत से शिक्षा पत्री हम तो सामने वाला नहीं है, हिंदू ये तो न वाँचू जी, कारण के हिंदू तो नाश पाम से। जो स्वामी संप्रदाय शिक्षा पत्री वाँचे तो हिंदू धर्म नहीं बचे, वो लोगों माने छापा वाँचो हिंदू धर्म बची जाए। पर सरदार पटेल वो कहता कि भारत नो एक एक नागरिक आज नरेन्द्र भाई मोदी जो स्वच्छता अभियान आप 200 वर्ष आ देश जो शिक्षा पति प्रमाण वर्तता हो तो भारत देश गंदो ना हो। क्या थूकू, क्या झाड़ा पेशाब करवा, एटलू नानू नानू निरूपण भगवान स्वामीनारायण वैतरम शिक्षा पत्र में करेलू है। यहां बे श्लोक एमने आप्या छे, ये पालयन्ति मनुजा च शास्त्र प्रतिपादितान् सदाचारं सदा तेत्र परत्र च महासुखा। शास्त्रनी मर्यादा में जो वर्तशे त्या लोक ने परलोक में सुखी थशे। बीजा श्लोक में लिख्यू, तान उल्लंघयात्र वर्तन्ते ये तो स्वयं कुबुद्धया। जो कुबुद्धि पुरुष है शास्त्रनी मर्यादा नु उल्लंघन करशे त्या लोक ने परलोक में महादुखी थशे। टूंक में मर्यादा नु पालन करो। आप हिंदू धर्म में बे प्रकार की मर्यादा है, अमुक करवानू से अमुक नहीं करवानू, जेने डूज अने डोंट्स कहवाय, विधि अने निषेध कहवाय। आ करवानू होय ए करो, नहीं करवानू ए बंद करो। आपने शू कर्यु, ऊंधू करी नाख्यु, करवानू छोड़ दीधु, न करवानू शुरू कर्यु। एमां घणा मारा युवानो एवुं के मने आवा बंधन न गमे, भाई हूं तो स्वतंत्र देश नो स्वतंत्र नागरिक, इट इज माय पर्सनल चॉइस, शू खाव शू न खाव, शू न पीव शू न पीव, इट इज माय पर्सनल चॉइस। एम सरस ते ट्राफिक रेड लाइट आए बाइक लेन जता तो एम मानस, इट्स माय पर्सनल चॉइस, जा तारा बाप ना रस्ते दू पड़। ए लाल लाइट उभा रहू ये तमारू बंधन नहीं, हिंदू अपनी सलामती है। हेलमेट पर बंधन नहीं सलामती, गाड़ी में बेल्ट बांधो ये सलामती है भाई। इलेक्ट्रिक वायर हो नीचे लेके कोई अड़व नहीं, इट इज माय पर्सनल चॉइस। एम तो गड़े मिटाल जा, पेट्रोल कार में डीजल ना खाए, डीजल कार में पेट्रोल ना खाए, इट इज माय पर्सनल चॉइस। तो बकरी दूध ना जा, एरा पेट्रोल कार में डीजल न चाले, डीजल कार में पेट्रोल ना चाले, हिंदू डिफरेंट डिजाइन, दिस इज अ डिफरेंट डिजाइन, एम ईंडा न चाले, आमलेट न चाले, चिकन न चाले, मांस न चाले, दारू न चाले, बीड़ी न चाले, तमकू न चाले, गुटका न चाले। तो आ तो क्या भाई स्वामी संप्रदाय की बात है, ये तो मानव जात की बात है। दुनिया में 60 लाख लोग तमकू लेते मरे दर वर्षे, 60 लाख लोग मरे, कल्पना करी दो। दर वर्षे 60 लाख मानसो विश्व में आतंकवाद ने लीधे मरता हो तो दुनिया की सरकारों जागी जात, खाली भारत सरकार सिवाय। भारत सरकार तो हम इतना जोरदार प्रयोजन करे कि आतंकवाद ने कड़क हाथे दाबी देवामां आवशे, पछी कड़क चा पीने कड़क सिक्युरिटी में हुई जाए। कारण के ए लोकोना छोकराओ नथी मरता ने, ए लोकोना छोकरा जमाए दीकरी मरे ने तो पछी आतंकवाद बंद थाय। आ तो हिंदुओं मरे छे, हिंदुओं ना तो राफड़ा फाटा छे, हिंदुओं वधु मरे तो हारू, एमां ए लोकोने बिन सांप्रदायिक लोकोने वधारे लाभ थाय। पण 60 लाख लोको तमाकू लीधे मरे छे एनु शू? गया वर्षे भारतमां 10 लाख लोको तमाकू ने लीधे ज मर्या, एनु शू? हिंदू धर्म बचाव छे तमाकू थी? बचाओ भाई, स्वामी संप्रदाय थी नहीं। कितली बर्बादी छे, कितली पत्नियों विधवा बने छे, कितला बाळको बाप वगरना बने छे। अने मैं जे ते आंकड़ो आप्यो ए तो हॉस्पिटल दाखल थयेलो आंकड़ो, फूटपाथ अने झूपड़े में रीबे रीबे मरे, जेनी पास दवाना पैसा नहीं कैंसर नी दवाना, एनो आंकड़ो कोण गणवा गयो छे? तो जागो ने भाई, तो तब जाने मानता है, मान जो जा
આમાંથી જેટલા બીડી તમાકુ ગુટકા ખાતા હોય છે બંધ કરો. જો કે મહેસાણા વાળા નહીં ખાતા હોય, એના લોકો પવિત્ર બહુ કે. મહેસાણા તો બહુ પવિત્ર, ઉત્તર ગુજરાત તો આખું પવિત્ર, બહુ પવિત્ર. એ તો દારૂ નહીં, વિશ્વ વિખ્યાત ડિવાઇન ટચ ગ્રુપ. બીડી નહીં, તમાકુ નહીં, ગુટકા નહીં, ઈંડા નહીં, આમલેટ નહીં, ચિકન નહીં. એની હોટેલો કેટલી પવિત્ર, હું જાણું બધું. કેટલી બરબાદી છે દુનિયામાં. એક બારડોલી બાજુમાં મહુવા તાલુકો છે, 2008 બીએ પેસના યુવક દ્વારા આખા તાલુકામાં ક્રાંતિ થયેલી. એ વખતે ઘેર ઘેર જઈને સર્વે કરેલો કે દારૂને લીધે નાની ઉંમરમાં કેટલા લોકો મરે છે. 1800 સ્ત્રીઓ વિધવા હતી, 32 વર્ષ નીચેની, અને એનું કારણ દારૂ હતું. 1800 સ્ત્રીઓ હિન્દુઓ, એક તાલુકાની વાત કરું છું, આખા જિલ્લાની શું દશા, આખા દક્ષિણ ગુજરાતની શું દશા, મધ્ય ગુજરાત, ચરોતર, ઉત્તર ગુજરાતમાં દારૂ ઓછો પીવાય. અને ગુજરાત તો પાછું દારી બંધુવાળું રાજ્ય કહેવાય. અને ચૂંટણીની આગલી રાતે કરોડોનો દારૂ ફરે, ખબર છે? દેશની સેવા માટે જન્મ્યા છે લોકો. હું હમણાં સેલવાસ ગયેલો તો ચૂંટણીને આગલી રાતે દરેક ઘેર એક માસનો ડબ્બો અને દારૂની બોટલ, ચૂંટણીને આગલી રાતે. હો, દેશની સેવા માટે સ્પેશિયલ ડિઝાઇન થઈને જન્મ્યા. દારૂ પાઈને માંસ આપીને મત લઈ જાય, હું તમારા દેશની સેવા કરવાનો. તમારા સત્વથી જીતો, તમારા તત્વથી જીતો ભાઈઓ, દેશ સેવાની ભાવનાથી જીતો. પણ લોકો ચાલે છે આ દેશમાં તો આખી દુનિયાની શું દશા. આપણે શાસ્ત્રોએ ના પાડી છે ભાઈ. મેં કીધું યાદવ કુલનો વિનાશ દારૂમાંથી થયો, ભગવાન કૃષ્ણ નથી બચાવી શક્યા. તો છોડો ગુટકા બીડી તમાકુ, છોડો માંસાહાર, છોડો. અને જેના ઉત્તર ગુજરાત વાળા દીકરા દીકરો અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા નું જે રહેતા હોય, ખાસ કરીને અમેરિકામાં, એ લોકોને કહેજો દારૂ નો પીએ, માંસ નો ખાય. મેં જોયા છે લોકો ત્યાં, લોકોને શું કીધું, અમે તો ઓકેઝનરી લઉં છું. આપણે પૂછીએ ને, નહીં તો ઓકેઝનરી ઝેર લઈ લે, કાર્યક્રમ પૂરો થઈ જાય. ઓકેઝનરી મૂર્ખના જામ. લગ્નમાં હવે બે ભાઈને ખોટું લાગે, બે ભાઈને ખોટું લાગે, તારી પત્નીને વિધવા કરે છે મૂર્ખ. નરેન્દ્રભાઈ મોદી અમેરિકા ગયા, 10 વર્ષ સુધી વિઝા નહોતા આપ્યા, બરાબર? અને ગયા એને દારૂ પીધો છે ઓબામા રહ્યા.